નવરાત્રીના નવ દિવસ ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા છે, ત્યારે નવરાત્રી બાદ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ ગરબા મહોત્સવ યોજાઈ ગયો. જેજે સિટી મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર સંસ્થા દ્વારા ઝુમરે દિવ્યાંગ ઝુમ કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં 100 જેટલા મનોદિવ્યાંગોએ તેમના પરિવાર સાથે ભાગ લીધો, તેમજ તમામ દિવ્યાંગોએ આ કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભેર ભાગ લઈને ગરબે ઘૂમ્યા હતા. ઝુમરે દિવ્યાંગ ઝુમ કાર્યક્રમમાં 100થી પણ વધારે મનોદિવ્યાંગ બાળકોએ ભાગ લીધો છે. અમારી સંસ્થાના 72 છોકરાઓ છે અને એ સિવાય વિરમગામથી વિકાસ ડે કેર સેન્ટર અને સેલ્ફ કેર સંસ્થાના બાળકો આવેલા છે અને 2015થી અમે દર વર્ષે આ ગરબાનું આયોજન કરતા આવ્યા છીએ. મનોદિવ્યાંગ બાળકોનો જો વાત કરીએ આપણે તો એ બાળકો કોઈ પણ વસ્તુને વાતોથી નથી શીખતા, એ ઓલવેઝ કોઈ પણ પ્રકારની આર્ટ અથવા તો જોઈને શીખે છે. તો એના ડાન્સના એક ભાગરૂપે અમે લોકોએ ગરબાનું આયોજન કર્યું છે અને આજના ગરબામાં સૌથી વિશેષતા એ છે કે એ જે બાળકો છે એના સ્પેશિયલ મધર, એના જે મધર છે એ લોકો પણ એક પરફોર્મન્સ રેડી કર્યું છે અને એ સિવાય સિબ્લિંગ્સ લોકોએ પણ એનું પરફોર્મન્સ રેડી કર્યું છે, જેથી એક આખો પરિવાર પુનર્વસન થઈ શકે એ અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર. Thank you.